Hello guys, I'm Hitesh and in this video I'm going to solve this question and I'll explain you in Gujarati. तो जोई लिए कि सुन क्या मांगे चाह क्वेश्चन इन द क्योंकि 7 years later from now A will be as old as B was 4 years ago. तो ये वो कहे चाहे कि A जे छे 7 वर्ष पची इतलो मोटो होशे कि जितलो B 4 वर्ष पहला हाथो. तो आने अपने कहीं आवी रीते लखी शकी छे A प्लस 7 बराबर B माइनस 4. आ रीते अपने आने लखी शकी छे कारण के 7 वर्ष पछी एनी एज अने बी नी 4 वर्ष पहला नी एज बन्ने बराबर छे. तो आ बन्ने ने पण आपणे कंईक तारी लईए. चलो एक्स एटले आपणा केल्क्युलेशन मां थोड़ी राहत मळे. तो आ बने ने अपने एक्स धारी लीधी है और आगर शूँ कीधु आपने तो कि सी वॉज बोर्न 2 years अगो. तो आना आपने एटलू क्लियर थाय कि प्रेजेंट में सी के हे 2 वर्ष हे कारण कि 2 वर्ष पहला जन्म्यो है. तो आप जाए कि जे सी जे है तो 2 वर्ष है. तो बीजू शूँ कहवा माँगे तो एवरेज एज ऑफ ए बी एंड सी 10 years लेटर विल बी 33 years. तो शूँ कीधु कि ए बी एने सी नी जे एवरेज एज है 10 वर्ष पची के थे तो कि 33 वर्ष थे. आज 33 जे है तेने मल्टीप्लाय करो 3 साथ तो तमने 3 नी टोटल एज मिली जाए. 3 नी एज नो सरवाड़ो मिली जाए तो 33 × 3 करी तो शूँ आंसर आए तो 99. हवे आज 99 जे एज निकली है ने 99 તે કેની તે 3 ની 10 વર્ષ પછીની ટોટલ એજ છે. તો 10 વર્ષ પહેલાંની એજ મેળવવા માટે શું કરશું તો કે 3 ની એજમાંથી 10 માઇનસ કરો એટલે તેની પ્રેઝન્ટ એજ બધાની મળી જાય ટોટલ. 30 બાદ કરીએ 99માંથી તો કેટલા વધે તો કે 67. હવે આ એજ સોરી 69 તો હવે આ 69 એજ મળી એ બી અને સીની પ્રેઝન્ટ એજ. હવે આપણે એટલું જાણીએ છીએ કે સીની એજ જે છે 2 વર્ષની છે. તો આમાંથી સીની એજ પણ બાદ કરી નાખો તો આપણને મળે એ અને બીની એજ. તો 67 મળી જાય આપણને એ અને બીની. એ પ્લસ બી. અને આપણે શોધવાનું શું છે તો કે પ્રેઝન્ટ એજ ઓફ એ શોધવાની છે. પ્રેઝન્ટ એજ ઓફ એ તો આ જે આપણને પ્રેઝન્ટ એજ બંનેની મળી ગઈ છે. હવે આપણે ધાર્યું તો શું બંનેની પ્રેઝન્ટ એજ તો કે આની ધારી હતી એક્સ. જો 7 વર્ષ પછી એની એજ તે આપણે એક્સ ધારી હતી અને બીની 4 વર્ષ પહેલાંની એજ એક્સ ધારી હતી. તો એક્સમાંથી આપણે 7 વર્ષ બાદ કરી દઈએ તો એની પ્રેઝન્ટ એજ આપણને મળી જાય અને બીની એજમાં 4 પ્લસ કરી દે 4 વર્ષ પ્લસ કરી દે તો બીની પ્રેઝન્ટ એજ મળી જાય. તો ચલો કરી દઈએ એક્સ પ્લસ 4 જે બીની એજ છે અને બીજું એની એજ પ્લસ એક્સ માઇનસ 7. આ બીની પ્રેઝન્ટ એજ બરાબર કેટલી છે 67. રેડી. હવે અને આ એક્સ ને આ એક્સ 2x થયા. આ એક્સ ને આ એક્સ તો 2x અને પ્લસ 4 અને માઇનસ 4 માઇનસ 7 તો બંનેનો ટોટલ કરી તો મને માઇનસ 3 બરાબર 67 આપ્યા છે આપણને. હવે આ 3 છે જે માઇનસમાં છે આલી બાજુ જશે તો પ્લસમાં થઈ જશે. તો 2x બરાબર 70 થશે. હવે 2x બરાબર 70 છે તો 1x બરાબર કેટલા થાય x બરાબર 35 થયા 35. હવે શું આગળ જો આપણે જે અઝ્યુમ કર્યું હતું એક્સની કેટલી એની 7 વર્ષ પછીની એજ આપણે એક્સ માની હતી. એક્સ કેટલું મળ્યું છે આપણે એક્સ છે 35 મળ્યું છે. તો આ 35માંથી આપણે જો 7 બાદ કરી દઈએ
ए बराबर आज 35 छे एमांथी 7 बात करी दईए तो आपणने ए नी प्रेजेंट एज मळी जाय केटली आवे तो के ए बराबर 28 आ तेनो आंसर छे एनी प्रेजेंट एज छे जे 28 छे।